સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે જે અંગે દસમી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપશે સંસદના ચોમાસુ સત્રમાં મડાગાંઠ વચ્ચે તારીખ આઠ નવ અને દસ ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવામાં આવશે ગૃહમાં ચર્ચા દરમિયાન પીએમ મોદી હાજર રહેશે અને દસમી ઓગસ્ટે પીએમ મોદી જવાબ આપશે વિપક્ષે ઓગણીસમીએ મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ માટે સ્પીકરને નોટિસ આપી હતી સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ સ્વીકારી લીધી હતી નિયમ મુજબ નોટિસ આપ્યાના દસ દિવસમાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવાની હોય છે અવિશ્વાસની દરખાસ્ત સ્વીકારવામાં આવી હોવા છતાં બિલ રજૂ કરવા અને પાસ કરાવવાના વિરોધ પક્ષોના આક્ષેપો ઉપર સરકારે વળતો પ્રહાર કર્યો છે કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે તેમના અચાનક અવિશ્વાસ પ્રસ્તાવને કારણે સરકારી કામકાજ રોકી શકાય નહીં તેમણે કહ્યું કે જ્યાં સુધી બિલનો સવાલ છે જો વિપક્ષ પાસે બહુમતી હોય તો બિલને હરાવો જો તે પડતું મુકાય તો અવિશ્વાસ પ્રસ્તાવની જરૂર નહીં રહે એ જ દિવસે સરકાર પડી જશે તેમણે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર સમય મર્યાદામાં ચર્ચા કરવામાં આવશે અને સરકાર તરફથી જવાબ પણ આપવામાં આવશે અમારી પાસે બહુમતી છે અમારી પાસે સંખ્યા છે આ વિશ્વાસ પ્રસ્તાવ પર આઠમીથી શરૂ કરીને દસમી ઓગસ્ટ સુધી ત્રણ દિવસ સુધી ચર્ચા થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખરે દસમી ઓગસ્ટે જવાબ આપશે વહેલી સવારે ઉપલા ગૃહમાં સ્પીકર જગદીપ ધનખેડે મણિપુર પર ચર્ચા માટે વિપક્ષી સભ્યોની નોટિસને ફગાવી દીધી હતી તેમણે કહ્યું કે કલમ એકસો છોતેર હેઠળ મણિપુર પર ચર્ચા કરવાની પરવાનગી આપવામાં આવી છે એક સમય એવો પણ હતો જ્યારે ધનખડે સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાની ઝાટકણી કાઢી હતી તેમણે કહ્યું હતું કે તમારો ડ્રેસ ખૂબ જ સરસ છે અને બધાએ જોયો છે હવે તમારી સીટ ઉપર બેસી જાઓ